નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ ધ વે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, જીવનમાં આપણને સફળતા મેળવવા માટે ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ, પણ આપણે સફળ ત્યારે જ થઈએ છીએ જ્યારે આપણે આપણું શ્રેષ્ઠ એ કાર્યમાં આપીએ. પછી ભલે કદાચ એ ઓછું કાર્ય કરો, પણ શ્રેષ્ઠ કરો જેથી તમારું કાર્ય સફળ થાય. અને આજે આપણે એવી જ એક પોએમ વિશે ભણવા જઈ રહ્યા છીએ કે જે ધોરણ 12ના યુનિટ 2ના પ્રી ટાસ્કમાં આપેલી છે, જેનું નામ છે બી ધ બેસ્ટ. બી એનો અર્થ એવો થાય છે કે બનો અથવા તો બનવું, બેસ્ટ એટલે થાય છે શ્રેષ્ઠ. એટલે કે આખું પોએમનું નામ છે બી ધ બેસ્ટનું, ગુજરાતી થાય છે શ્રેષ્ઠ બનો. સો હિયર વી ગો ફોર ધ પોએમ. પરંતુ એ પહેલાં જો તમે મારી ચેનલ હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી દેજો, મારા વિડીયોને લાઇક કરજો અને અન્ય મિત્રો સાથે પણ તમે એને શેર કરજો. સો હિયર વી ગો ફોર ધ પોએમ યુનિટ 2 પ્રી ટાસ્ક બી ધ બેસ્ટ. બી ધ બેસ્ટ, જેમ મેં આગળ કીધું એમ, એનું ગુજરાતી થાય છે કે શ્રેષ્ઠ બનો. એની પ્રથમ લાઇન છે મિત્રો, બહુ સરસ પોએમ છે, આપણા જીવનમાં ઉતારવા જેવી છે અને કંઈક શીખવા જેવી છે. કે પ્રથમ લાઇન કહે છે આપણને, ઇફ યુ કાન્ટ બી એ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. ઇફ એટલે જો, યુ એટલે તમે, કાન્ટ બી, બી એટલે બનવું થાય છે, કાન્ટ એટલે ન, નહીં. જો તમે ન બની શકો એ પાઇન, પાઇન એટલે મિત્રો દેવદાર વૃક્ષ થાય છે, કે જે બહુ સરસ સુંદર દેખાય છે એવું. એવું કહે છે, ઇફ યુ કાન્ટ બી અ પાઇન, એટલે કે જો તમે દેવદાર વૃક્ષ નથી બની શકતા, ઓન ધ ટોપ, ઓન ધ એટલે ઉપર, ટોપ એટલે શિખર ઉપર, ઓફ ધ હિલ એટલે કે પર્વત અથવા તો કોઈ ટેકરી હોય છે. એવું કહે છે, જો તમે ટેકરી પરના સુંદર એવા દેવદાર વૃક્ષ નથી બની શકતા, બી અ સ્ક્રબ ઇન ધ વેલી બટ બી. બી એટલે બનો, સ્ક્રબ, સ્ક્રબ એટલે જાડી, જાડી ઝાખરા જેવું, ઇન ધ વેલી, વેલી એટલે કે ખીણ. એવું કહે છે, જો તમે ઊંચાઈ પરના પાઇન એટલે કે દેવદાર વૃક્ષ નથી બની શકતા, તો બી એટલે બનો, સ્ક્રબ એટલે કે જાડી ઝાખરું, ઇન ધ વેલી એટલે કે ખાઈની અંદર. બટ બી, પરંતુ બનો, કંઈક બનો. ધ નેક્સ્ટ લાઇન ઇઝ, ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. એવું કહે છે, ધ બેસ્ટ લિટલ, બેસ્ટ એટલે શ્રેષ્ઠ, લિટલ એટલે નાનું, સ્ક્રબ, સ્ક્રબ એટલે થાય છે મિત્રો જાડી જ થાય છે, કે જાડી ઝાંખરો, પરંતુ શ્રેષ્ઠ જાડી ઝાંખરો બનો, કે જે બાય, બાય ધ સાઇડ, સાઇડ એટલે બાજુમાં હોય છે. ધ રીલ, રીલ એટલે મિત્રો થાય છે નાનું એવું ઝરણું અથવા તો પ્રહા, પ્રવાહ, કે જે નાના ઝરણાની આજુબાજુ જાડી ઝાંખરું હોય છે, એવું શ્રેષ્ઠ જાડી ઝાંખરું તમે બનો, જો તમે ટોપ ઓફ ધ હિલની પાઇન ના બની શકો તો. અને એને પછીની લાઇનમાં કહે છે, બી અ બસ ઇફ યુ કાન્ટ બી એ ટ્રી. બી એટલે બનો, બસ, બસ એટલે થાય છે મિત્રો નાનો છોડ, નાનો છોડ બનો, ઇફ જો તમે, યુ એટલે તમે, કાન્ટ બી એટલે કે ન બની શકો એ ટ્રી, જો તમે ઝાડવું મોટું વૃક્ષ નથી બની શકતા તો એક નાનો છોડ બનો. બટ બી, બી સમથિંગ, કંઈક બનો. એના પછીનો સ્ટેન્જા શું કહે છે, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટેન્જા, લેટ વી સી. ઇફ યુ કાન્ટ બી અ બશ, બી અ બીટ ઓફ ધ ગ્રાસ. ઇફ એટલે જો, યુ એટલે તમે, કાન્ટ બી એટલે ન બની શકો, બસ એટલે કે નાનો છોડ, બી એ, બી એટલે બનો, બીટ એટલે તણખલું અથવા તો એક ટુકડો ઓફ ધ ગ્રાસ. ગ્રાસ એટલે મિત્રો ઘાસ, કે જો તમે નાનો એવો છોડ નથી બની શકતા તો એક ઘાસનો ટુકડો બનો. કેવો ઘાસનો ટુકડો મિત્રો? And some highways happier make. And અને એન્ડ એટલે, અને સમ હાઈવેઝ એટલે કે ઘણા બધા હાઈવેને, થોડા હાઈવેને હેપીયર મેક, મેક એટલે બનાવો, હેપીયર એટલે ખુશ. એક ઘાસનો ટુકડો બનો અને હાઈવે, હાઈવેની આસપાસ તમે ઉગો અને એ હાઈવેને ખુશ બનાવો. એવું કહેવામાં આવે છે કે જો તમે નાનો એવો છોડ નથી બની શકતા તો ઘાસ બનો, પરંતુ બનવાનો પ્રયત્ન કરો. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી then just be a bass. If એટલે તમે, યુ એટલે, ઇફ એટલે જો, યુ એટલે તમે, કાન્ટ બી એટલે નથી બની શકતા. મસ્કી, મસ્કી એટલે મિત્રો થાય છે કે એક છોડનું નામ છે જેને કસ્તુરી કહેવામાં આવે છે, જે સુગંધિત હોય છે. કે જો તમે કસ્તુરી નથી બની શકતા, then એટલે તો પછી, જસ્ટ બી એટલે ફક્ત બનો, એ બાસ, બી એ ડબલ એસ, બાસ મીન્સ મિત્રો એક માછલીનું પ્રકાર છે અથવા તો માછલીનું નામ છે, તો તમે માછલી બનો. બટ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક, પરંતુ કેવી માછલી બનો? ધ લાઇવલીએસ્ટ, લાઇવલીએસ્ટ એટલે જીવંત, બાસ એટલે માછલી, જીવંત માછલી બનો, ઇન ધ લેક એટલે કે તળાવની અંદર જીવંત માછલી છે એવું બનો. એના પછી થર્ડ સ્ટેન્જામાં આપણે જોઈએ, લેટ વી સી વોટ ધ પોએમ વોન્ટ્સ ટુ સે.
वी कांट ऑल बी ए कैप्टन्स वी हैव गॉट टू बी अ क्रू एवं कहे छे वी एटले आपणे कांट ऑल एटले के बधा नहीं बी एटले बनी शकता कैप्टन्स एटले कैप्टन्स आपणे बधा कैप्टन्स नहीं बनी शकता ए साची ज वात छे एक टीम नी अंदर एक ज कैप्टन होय छे मित्रों एम आपणे बधा कैप्टन्स नहीं बनी शकता देन वी हैव गॉट टू बी अ क्रू एवं कहे छे वी एटले आपणे हैव गॉट टू बी एटले के बनवू जोईए क्रू क्रू एटले मित्रों एवं कहेवामां आवे छे के समूह अथवा तो खलासीओनो जे समूह होय छे जे समुद्रनी अंदर जाय छे एमानो एक बनो के जो तमे कैप्टन्स नहीं बनी शकता तो तमे खलासीनो खलासीनो जे जूथ छे अथवा तो खलासीओनो जे समूह छे एमाना एक बनो आई हियर इज समथिंग फॉर ऑल ऑफ अस हियर सॉरी देर इज समथिंग फॉर ऑल ऑफ अस हियर एवं कहे देर इज समथिंग देर एट त्या इज एट समथिंग एट कंक फॉर ऑल ऑफ अस ऑल एट बधा अस एट अपना हियर एट अँ कंक एट के आ पृथ्वी पर मित्रों आ कविता में एवं कहमें कि आप अँ जन्म लीधो एट अपना समथिंग फॉर ऑल ऑफ अस हियर कंक ने कंक तो है ज बनवा आ पृथ्वी पर अपना देर इज अ बिग वर्क टू डू एंड देर इज अ लेसर टू डू एवं कहे छे देर इज एट्ले छे बीग एट्ले मोटू वर्क एट्ले काम टू डू एट्ले करवानू एंड देर इज अने एवं पण छे के लेसर एट्ले ओछू टू डू क्यांक आपणे वधु पण काम करवू पड़े छे अने क्यांक ओछू काम करवानू पण छे एंड द टास्क वी मस्ट डू इज द नियर एंड एट्ले अने टास्क एट्ले कार्य वी मस्ट डू जे आपणे करवानो छे इज नियर ए खूब ज नजीक होय छे आपणा जीवननी अंदर कोई काम वधु पण होय शके छे के कोई काम ओछू पण होय शके छे बट डू इट परंतु एने करवू जोईए आवुं एवुं आ स्टेंजामां आपणने समजावामां आव्युं छे एंड द लास्ट एंड द बेस्ट स्टेंजा सरस स्टेंजा छे लेट वी सी इफ यू कांट बी अ हाईवे देन जस्ट बी अ ट्रेल एवं कहे छे इफ यू जो तमे कांट बी एटले बनी शकता नथी ए हाईवेज बराबर एट्ले कि जो तमे हाईवे नहीं बनी शकता देन तो पछी जस्ट बी जस्ट एट्ले फक्त बी एट्ले बनो ट्रेल ट्रेल एट्ले मित्रों थाय छे पगदंडी अथवा तो केड़ी जो तमे मोटो हाईवे नहीं बनी शकता तो एक नानो रस्तो बनो इफ यू कांट बी अ सन बी अ स्टार इफ यू जो तमे कांट बी एट्ले बनी शकता नहीं सन एट्ले कि सूर्य तो बी एट्ले कि बनो स्टार एट्ले एक तारो जो तमे सूर्य नहीं बनी शकता तो एक तारो पण बनवानो तमे प्रयत्न करो इट इज़ नॉट बाय द साइज देट यू वीन ऑर यू फेल इट इज नॉट इट एट्ले ते इज नॉट एट्ले नथी बाय द साइज एक कद द्वारा कदनु महत्व नथी मित्रों के यू विन के तमे जीतो छो और फेल के तमे हारो छो मित्रों घणी बधी जगह आपणे जोईए छे के घणा एवा बधा व्यक्तिओ छे के जे एमनुं कद कदाच नानुं हशे बराबर परंतु एमणे एवा घणा बधा मोटा मोटा काम कर्या छे के जे दुनियानी अंदर एमने सफलता मेळवी छे अथवा तो तेमणे आगळ आव्या छे एटला माटे एवुं अहींया कहेवामां आवे छे लाइननी अंदर के माणसनुं कद मोटुं होवुं अथवा तो एनी हाइट बॉडी होवी अथवा तो एनो देखाव सारो होवो ए ज महत्व नथी परंतु एना कार्य महत्वना होय छे एनाथी कदथी कोई माणस जीती के हारी शकतुं नथी एंड द लास्ट लाइन इज बी द बेस्ट ऑफ वॉट एवर यू आर एवं कहे छे बी एटले बनो बेस्ट एटले श्रेष्ठ वॉट एवर यू आर तमे जे पण कंई छो अथवा तो जे पण कंई कार्य करो छो एनी अंदर श्रेष्ठ बनो अथवा तो श्रेष्ठ कार्य करो जेथी करीने तमे जीवननी अंदर आगळ आवी शको अने सफळता मेळवी शको तो मित्रों आ कविता परथी आपणने जीवनमां पण ए वस्तु शीखवानी छे के वॉट एवर यू डू इन योर लाइफ बी द बेस्ट इन देट वर्क અને આપણા જીવનની અંદર પણ આ કવિતા ઉતારીને આપણે સારું કાર્ય કરવાનું છે આપણે બોર્ડની પરીક્ષાની અંદર જ્યારે પણ આ વિષય માટે કે ગમે તે વિષય માટે તૈયારી કરીએ છીએ ત્યારે બી ધ બેસ્ટ શ્રેષ્ઠ બનો એ વિષયની અંદર જેથી કરીને નો વન વિલ ડિફેટ યુ કોઈ પણ તમને હરાવી નહીં શકે એન્ડ યુ વિલ વિન તમે જીતશો ભલે તમારું કદ નાનું હોય કે મોટું હોય પરંતુ જો તમે આ રીતે તૈયારી કરશો બી ધ બેસ્ટ રીતે તો તમે ચોક્કસપણે એમાં સફળતા મેળવશો આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ સો મચ